માંગરોળ તાલુકાના થલીગેડા ગામની ગ્રામ પંચાયતો અતિશય જર્જરિત હાલતમાં. માંગરોળ કેશોર ધારાસભ્ય દેવાભાઈ માલમના ગામની જો પંચાયત જર્જરિત હાલતમાં હોય તો બીજા ગામોની પરિસ્થિતિ કેવી હશે તે વિચારવા જેવું રહ્યું છે. માંગરોળ તાલુકાના ગેડ વિસ્તારના થલ્લી ગામની બંને ગ્રામ પંચાયત અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. મહત્વની વાત તો એ છે કે ગામ સમરસ હોય, બે ટર્મનાથી ચૂંટણી થયેલ ન હોય અને બિનહરફ વરણી થયેલી હોય, સરપંચ અને સભ્યોની અને હાલના કેશોદ માંગરોળ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમનું ગામ હોય અને તેમના જ ગામમાં આવી ગ્રામ પંચાયતો જોવા મળતા લોકોમાં ચર્ચા જોવા મળી આવી છે. આ ગામમાં 2007 અને 2008માં પણ એક ગ્રામ પંચાયત બનાવવામાં આવેલ હોય, જે જિલ્લા પંચાયત દ્વારા બનાવવામાં આવેલ હોય, તેનું એ સમયના સરપંચ દ્વારા તેનો યોગ્ય ઉપયોગ ન કરતા હાલ ગ્રામ પંચાયત પણ અતિ જર્જરિત હાલતમાં હોય અને તેમનું ફ્લોરિંગ ખરાબ હાલતમાં જોવા મળે છે. બારી દરવાજાઓના કોઈ ઠેકાણા નથી. ત્યારબાદ લોકો સાથે ચર્ચા કરતા જણાવેલ કે ગ્રામ પંચાયતમાં ચોમાસા દરમિયાન તેમાં પાણી ભરાઈ જતું હોય ત્યાં એટલા માટે થઈ તેનો ઉપયોગ ન કર્યો હતો એવું લોકો દ્વારા જણાવવામાં આવેલ હતું. હાલ ઘણા સમયથી સરપંચ અને તલાટી કમ મંત્રીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં અહીં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય નિર્ણય મળેલ નથી એવું ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું હતું. તેમજ બંને ગ્રામ પંચાયત હાલ અતિ જર્જરિત હાલતમાં હોય ત્યારે એ જોવાનું રહ્યું કે તંત્ર જાગશે કે કેમ તે જોવાનું રહ્યું. ગોવિંદ હડિયા, ZSTV, જૂનાગઢ.